ओके वेलकम बैक वंस अगेन टू ऑल माय डियर स्टूडेंट्स. आज नव चैप्टर नंबर 5 जेनु नाम छे द्रव्य अवस्था वायु अने प्रवाही. बरोबर, तो आपणे स्टार्ट करीए चैप्टर नंबर 5 द्रव्य अवस्था जेने आपणे कहीए वायु अने प्रवाही. ओके, सौ प्रथम तो आपणे बधा जाणीए छीए के द्रव्य एटले शुं. तो आपणे एवुं कहीए के कोई पण पदार्थ होय अने जे जग्या रोके अने जेने दळ होय तेने आपणे शुं कहीए? द्रव्य. द्रव्यनी त्रण अलग अलग अवस्थाओ आपणे जाणीए छीए, घन, प्रवाही अने वायु. बराबर, आम तो एवुं कहीए के रसायन शास्त्रीय एकाकी अणुनो अभ्यास करी शकता नथी एवुं मानता, एटले के एक ज अणुनो अभ्यास थई शकतो नथी. तेओ कुदरतमां अस्तित्व धरावता अणुओना समूहनो अभ्यास करवामां आवे छे, एटले घणा बधा अणुओ भेगा थाय अने आखो एक समूह बनावे ने तेनो अभ्यास थाय छे एवुं वैज्ञानिको मानता. आ अणुओने अणुओना समूहने જે દળ ધરાવે અને જગ્યા રોકે ને તેને દ્રવ્ય કહીએ છીએ. બરોબર, કે જે અણુનો સમૂહ જેને દળ ધરાવે અને જગ્યા રોકે, જેમ કે આ ચોક છે, આ ચોક દળ ધરાવે છે અને એ જગ્યા પણ રોકે છે, તો તેને આપણે દ્રવ્ય કહીએ. મેં તમને કહ્યું કે દ્રવ્યની અવસ્થાઓ બેટા કઈ કઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ, જે આપણે 10મા ધોરણમાં પણ ભણી ગયા છે. ઘન પદાર્થની વાત કરીએ તો તેને નિશ્ચિત કદ અને ચોક્કસ આકાર હોય છે. અહીંયા હું વાત કરું ઘન પદાર્થ. ઘન પદાર્થ તો તેને નિશ્ચિત કદ અને ચોક્કસ આકાર હોય છે. એનો મતલબ એવો થાય કે ઘન પદાર્થ હોય તેમાં રહેલા અણુઓ વચ્ચે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ હોય છે. એટલા માટે બધા જ ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. બરોબર, પ્રવાહીની વાત કરીએ તો તેને નિશ્ચિત કદ. પ્રવાહી પદાર્થ હોય માં નિશ્ચિત કદ હોય, પરંતુ તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે, તે પાત્રનો આકાર ધારણ કરે. બરોબર, અને એવું કહીએ કે પ્રવાહીમાં રહેલા ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ ઘન પદાર્થ કરતા ઓછું હોય છે, જ્યારે વાયુ કરતા વધારે હોય છે. અને એટલા માટે આપણે એવું પણ કહી શકીએ છીએ કે તે તરલ એટલે કે વહન ગુણધર્મ ધરાવે છે, દ્રવ છે. દ્રવ એટલે કે જેનું વહન થઈ શકે. બરાબર, બીજું આપણે વાત કરીએ કે વાયુ. તો વાયુ પદાર્થ હોય તો તેને કદ નિશ્ચિત કદ અને ચોક્કસ આકાર હોતા નથી. નિશ્ચિત કદ અને ચોક્કસ આકાર હોતા નથી. આપણે જાણીએ છીએ કે વાયુની અંદર કોઈ વસ્તુ નિશ્ચિત હોય નહીં, તેને જે પાત્રમાં ભરવામાં આવે ને એ આખા પાત્રની જગ્યા રોકી લે. બરોબર, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું. બરોબર, અને તેમના રહેલા ઘટક કણો વચ્ચે નિર્બળ આંતરાણીય આકર્ષણ હોય છે, એકદમ નિર્બળ હોય છે, એટલે એ આખા પાત્રની જગ્યા રોકી લેતા હોય છે. બરોબર, તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આપણે એવું કહીએ કે તાપમાન બદલાવાથી દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાય છે. બરોબર, તાપમાન બદલાવાથી દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાય છે. જેમ જેમ તાપમાન બદલવામાં આવે ને તેમ તેમ તેની ભૌતિક અવસ્થા બદલાય છે. જેમ કે
एक एग्जांपल लो छो बेटा कि અહીંયા ઘન છે અહીંયા ફરી પાછું તાપમાન બદલીએ એટલે પ્રવાહી થાય અને ત્યારબાદ તે શેમાં રૂપાંતર થાય તો અહીંયા લખી તાપમાન વધારવા છે તાપમાન વધારવા છે બરોબર અને વાયુનું પ્રવાહી પ્રવાહીનું ઘન કરવું હોય તો તાપમાન ઘટાડવા છે આપણ તાપમાન ઘટાડવા છે બરોબર છે એવું કહીએ 273 કેલ્વિન તાપમાને H2O ઘન સ્વરૂપ છે આપણે ખબર છે 273 કેલ્વિન તાપમાન પાણીનો અણુ કયા સ્વરૂપે હોય ઘન સ્વરૂપે બરોબર ત્યારબાદ જો તેનાથી વધારે ઊંચું તાપમાન કરવામાં આવે તો એ કયા સ્વરૂપે થશે તો પ્રવાહી સ્વરૂપે અને તેના કરતા ઊંચા તાપમાને હોય તો તે વરાળ એટલે કે પ્રવાહી સ્વરૂપે ક્યારે તો 278 કેલ્વિન તાપમાન એ પ્રવાહી હોય અને 373 કેલ્વિન તાપમાન હોય આ આપણે એવું કહેવાય 0 ડિગ્રી સેલ્સિયસ આ 25 ડિગ્રી સેલ્સિયસ અને આ 100 ડિગ્રી સેલ્સિયસ બરોબર તો એવી રીતે આપણે એવું કહી શકીએ કે તાપમાન બદલાવાથી આપણે એવું કહીએ કે દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાય છે બરોબર તો આ પણ આપણે મુદ્દો ખબર હોવી જોઈએ હવે બીજું આપણે વાત કરીએ કે ભૌતિક અવસ્થાની તો આપણે વાત કરી હવે આની અંદર બીજું શું અભ્યાસ કરીશું આ પ્રકરણની અંદર તો સૌ પ્રથમ તો આપણે વાત કરવાની કે આકર્ષણ બળો જેમાં પહેલું આજે આપણે વાત કરીશું કે આંતરમાળખાકીય આકર્ષણ બળો કયા કયા તો વાંડરવાલ્સ આકર્ષણ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ બરોબર એટલે આકર્ષણ બળો વિશે આજે અભ્યાસ કરીશું એના પછી આપણે વાત કરીશું કે હાઇડ્રોજન બંધ વિશે જે આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છે બરોબર ત્યારબાદ આપણે જોઈશું કે બોયલનો નિયમ ચાર્લ્સનો નિયમ ગેલિયુસેટનો નિયમ આદર્શ વાયુ સમીકરણ વાયુનું પ્રવાહીકરણ બરોબર આ બધાનો અભ્યાસ કરીશું ગ્રેહમનો વાયુ પ્રસરણનો નિયમ ડાલ્ટનનો નિયમ એવોગેડ્રો અધિકરણ બરોબર તો આ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો આ હતું બેઝિક પેલા કે દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહી અહીંયા આપણે ફક્ત વાયુ અને પ્રવાહીની વાત કરીશું ઘન પદાર્થ એ ઘન અવસ્થા એ આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર પહેલું ચેપ્ટર આવશે અત્યારે શેની વાત કરવાની ફક્ત વાયુ અને પ્રવાહી બરોબર હવે આંતરમાળખાકીય બળો આંતરમાળખાકીય એટલે કે આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ આપણે આ બધું જ આ ચેપ્ટરની અંદર અને ઉષ્મા ઉષ્મીય ઊર્જામાં જે ફેરફાર થાય છે ને જ્યારે આકર્ષણ હોય તો એ ઉષ્મા મુક્ત કરે તો એ શું થાય છે એના પરિબળોનો અભ્યાસ આપણે કરવાનો છે બરોબર તો વન બાય વન પહેલા આનું ઉદાહરણ કરી લો અને પછી આપણે આગળ જઈએ છીએ બરોબર ચલો ફટાફટ ઓકે ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ બેટા હવે કે વાંડરવાલ્સ આકર્ષણ ઓકે ચલો જોઈએ આપણે કે પદાર્થની અવસ્થા તથા આંતરમાળખાકીય આકર્ષણ બળ પહેલો પોઈન્ટ આપણે વાત કરીશું પદાર્થની અવસ્થા અને શું કહ્યું આંતરમાળખાકીય આકર્ષણ બળ આંતરમાળખાકીય આકર્ષણ બળ ઓકે ચલો સૌપ્રથમ તો આપણે એવું કહીએ અણુ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આકર્ષણને આંતરમાળખાકીય આકર્ષણ બળો કહે છે બરોબર તો અણુ વચ્ચે પ્રવર્તતા બરોબર શું કહ્યું અતિ નિર્બળ અતિ નિર્બળ આકર્ષણને આકર્ષણ બળોને આકર્ષણ બળોને એટલે કે કયું બળ આવશે બેટા
वान डर वाल्स आकर्षण बल, अहीं हूँ लखी दऊं वान डर वाल्स आकर्षण बल ने શું કહીએ છીએ આપણે તો આપણે કહીએ આંતરઆંગિય આકર્ષણ બળ કહે છે આંતરઆંગિય આકર્ષણ બળ કહે છે હવે આપણે બધા જાણીએ છીએ કે આંતરઆંગિય આકર્ષણ બળ બહુ જ નિર્બળ હોય બેટા અણુ અણુ વચ્ચે થતા હોય પણ કોના વચ્ચે જોવા મળે તો વિરુદ્ધ વિરુદ્ધ વીજભાર ધરાવતા બે પરમાણુઓ વચ્ચે જોવા મળે બરાબર અને જે સાર્વત્રિક પણ હોય છે અહીંયા લખી દો જે સાર્વત્રિક હોય છે બરાબર યુનિવર્સલ બરાબર દ્રવ્યની બધી જ ભૌતિક અવસ્થા અહીંયા આપણે એવું કહીએ કે દ્રવ્યની બધી ભૌતિક અવસ્થામાં આ બળો પ્રવર્તે છે તો અહીંયા એવું લખીએ દ્રવ્યની બધી જ ભૌતિક अवस्था मां आ बड़ो प्रवर्ते छे बरोबर छे ओके अबे आपने बात करिए कि निर्बल छे એટલે બીજા આકર્ષણ દ્વારા ઢંકાયેલો હોય જેમ કે વાંડરવાલ આકર્ષણ બળો ખાલી જગ્યા પર આધાર રાખે તો વાંડરવાલ વાલ્સ આકર્ષણ બળ ને નો આધાર પહેલું તો આપણે એમ કહીએ અણુના આકાર પર પહેલું કહીએ અણુના આકાર પર આધારિત છે કઈ વળું બરાબર બીજું એવું કહીએ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર અણુ માં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા પર આધારિત છે બરાબર સંપર્ક સપાટી એટલે અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે આપણે ભણી ગયેલા છે અને ચોથું આપણે કહીએ આંતર સરેરાશ આંતરઆંગિય અંતર તો સરેરાશ આંતરઆંગિય અંતર પર આધારિત છે બરાબર તો આ એને વાંડરવાલ આકર્ષણ બળનો આધાર અણુનો આકાર અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેની સંપર્ક સપાટી અને સરેરાશ આંતરઆંગિય અંતર પર રહેલો હોય છે બરાબર હવે આપણે વાત કરીએ કે આ પરિબળો ના પદાર્થ ભૌતિક ગુણધર્મ જેવા કે ગલનબિંદુ ઉદગમ બિંદુ પર અસર કરે છે બરાબર તો કેવી રીતે દાખલા તરીકે પહેલું આપણે વાત કરીએ ચલો ફર્સ્ટ વન જેને આપણે કહીએ પીળો ફોસ્ફરસ પીળો ફોસ્ફરસ જેને આપણે કહેવાય પી ફોર બરાબર છે તેનું ગલનબિંદુ રૂમ્બિક સલ્ફર કરતા ઓછું છે નો ગલન બિંદુ રૂમ્બિક સલ્ફર કરતા ઓછું છે કારણ શું બેટા કે આપણે એવું કહીએ તેનું કારણ કે તેના બંધારણથી સમજાવી શકાય જેમ કે પીળું ફોસ્ફરસ છે તો પી ફોર અણુ ચાર ફોસ્ફરસ પરમાણુઓનો બનેલો છે કારણ કે પીળો ફોસ્ફરસ અણુ ચાર ફોસ્ફરસ પરમાણુ નો બનેલો છે બરોબર જ્યારે રૂમ્બિક સલ્ફર એસ એક નો અણુ એટલે કે તેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે તેમાં કુલ ઇલેક્ટ્રોન ની
संख्या फास्फोरस को परमाणु क्रमांक 15 એટલે 15 ઇલેક્ટ્રોન હોય તો p4 એટલે 15 ગુણ્યા 4 15 ગુણ્યા 4 60 ઇલેક્ટ્રોન હોય છે બરોબર છે રૂમ્બિક સર્કલ s8 અણુનો બનેલો છે અહીંયા બીજો આપણે લખ્યું રૂમ્બિક સલ્ફર કયો છે s8 અણુ બનેલો છે એટલે 8 સલ્ફર પરમાણુ નો બનેલો છે માટે તેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તેમાં કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે 8 એટલે 16 8 क्षेत्रफल एस ए करता है संपर्क सपाटी નો ક્ષેત્રફળ S A કરતા ઓછું છે બરોબર હવે S A કરતા ઓછું બરોબર એટલે એટલા માટે આપણે એવું કહીએ માટે ક્રિયા ફોસ્ફરસનું ગલનબિંદુ રૂમ્બિક સલ્ફર કરતા ઓછું નીચું છે માટે P4 નો ગલન બિંદુ S A કરતા ઓછું છે ક્લિયર થઈ ગયું P4 એને જો કરવું હોય તો ફોસ્ફરસ 1 2 3 અને 4 આ રીતે પ્રોટેક્ટ થાય બરાબર ચાલ આવી ગયો જેને આપણે કહેવાય પીળો ફોસ્ફરસ ની આપણે કીધું પીળો ફોસ્ફરસ જેને પી અને S8 જેને કહીએ રૂમ્બિક સલ્ફર એને તો કરવું હોય D4 બરાબર એટલે S1 2 3 4 5 6 7 અને 8 જેને આપણે કહીએ રૂમ્બિક સલ્ફર ઓકે જેને આપણે કહીએ S ક્લિયર એટલે આ આપણને ખબર હોવી જોઈએ કે જેની અંદર સંપર્ક સપાટી વધારે હોય તેમાં આકર્ષણ પણ વધારે હોય અને તેનું ગલન બિંદુ પણ કેવું હોય વધારે એટલે આના ઉપરથી આપણને સમજાય પરંતુ વાંડરવાલ્સ આકર્ષણ પર કેવું હોય બેટા નિર્ભર હવે આના પછી આ પહેલા નોંધ કરી લો પછી આપણે વાત કરીએ બેટા વાંડરવાલ્સ આકર્ષણ બળના પ્રકારો ચલો જોઈ લઈએ ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ બેટા ચલો કે વાંડરવાલ્સ આકર્ષણ બળના પ્રકાર નેક્સ્ટ પોઈન્ટ છે વાંડરવાલ્સ આકર્ષણ બળના પ્રકાર વાંડરવાલ્સ આકર્ષણ બળ ના પ્રકાર બરાબર છે કેટલા પ્રકાર તો ત્રણ પહેલું તો વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ અહીંયા પહેલું આપણે વાત કરવાની વિક્ષેપણ બળ અથવા લંડન બળ બીજો પ્રકાર આપણે કહીએ કે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ દ્વિધ્રુવીય દ્વિ
અને ત્રીજો આપણે વાત કરીએ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પર બરોબર એટલે અહીંયા લખી દો પ્રેરિત દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બરોબર ઓકે તો આ રીતે બેટા ત્રણ આકર્ષણ બળો વિશે આપણે વાત કરીશું ઓકે તો સૌ પ્રથમ પહેલી આપણે વાત કરીએ વિક્ષેપણ અથવા તો લંડન બળ ચાલો સ્ટાર્ટ કરીએ પહેલું વિક્ષેપણ અથવા અથવા લંડન બળ પહેલો પોઈન્ટ સૌ પ્રથમ કે આ પ્રકારના જે બળો છે ને આકર્ષણ બળ સૌ પ્રથમ તો ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી ફ્રિટ્ઝ લંડન એ વૈજ્ઞાનિકનું નામ છે અને એના નામ ઉપરથી આપણે લંડન બળ રાખવામાં આવ્યું બરોબર છે પહેલું તો એવું કહ્યું કે પરમાણુ સામાન્ય રીતે આની અંદર જ્યારે પરમાણુ કે અધ્રુવીય અણુ તેમના ઇલેક્ટ્રોનના વીજભારનું વાદળ એક સરખી રીતે વહેંચાયેલું હોય છે એટલે કે અણુ અને પરમાણુમાં અણુઓ અથવા પરમાણુમાં એવું કહીએ કે ઇલેક્ટ્રોનીય વીજભારનું વાદળ ઇલેક્ટ્રોનીય વીજભાર નો વાદળ એક સરખી રીતે શું થયું હોય છે વહેંચાયેલ હોય છે બરોબર આખા સમગ્ર પરમાણુ હોય કે અણુ હોય તેમાં ઇલેક્ટ્રોનનું વાદળ એક સરખી રીતે વહેંચાયેલું હોય છે હવે આવા અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે છે આવા અણુઓ અથવા પરમાણુ જ્યારે એકબીજાની એટલે કે ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે તેને આપણે કેવી રીતે એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે થોડી દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે તો એ આપણે જોઈએ છીએ કે જ્યારે આવા અણુઓ અથવા તો પરમાણુઓ એકબીજાની નજીક આવે ત્યારે શું થાય છે બેટા તો તેમની વચ્ચે દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે અહીંયા લખ્યું કે આવા અણુઓ અથવા પરમાણુઓ એવું કહીએ ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે એકબીજાની નજીક આવે એકબીજાની નજીક આવે ત્યારે તેમાં ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે ત્યારે તેમાં ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે ખ્યાલ આવી ગયો ક્ષણિક દ્વિધ્રુવીયતા થતી હોય જેમ કે એક સાંભળ આપું બેટા કે દાખલા તરીકે અહીંયા આ પહેલાનું પરમાણુ છે બેટા ઓકે સમગ્ર પરમાણુમાં પરમાણુ એ અને આ પરમાણુ બીજો એક સરખી રીતે ઇલેક્ટ્રોન વહેંચાયેલા હોય છે બરોબર આ આપણને ખબર હોવી જોઈએ પહેલા ડ્રો કરી દો આકૃતિ અને પછી આપણે જોઈએ જેમાં કેન્દ્રમાં ધન વીજભાર છે આના કેન્દ્રમાં પણ ધન વીજભાર આ પરમાણુ એક અને આ પરમાણુ બે ખ્યાલ આવે છે જ્યારે એક સરખી રીતે ઇલેક્ટ્રોન વાદળ છે જે અધ્રુવીય છે અને આવા પરમાણુઓ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે તેમાં વિક્ષેપણ થાય છે અને વિક્ષેપણ થતા એ ધ્રુવીય અસર તમે જુઓ આ રીતે અને અહીંયા પણ આવી રીતે જમણા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે એવી રીતે અહીંયા પણ જમણા છેડા અને ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય આ પહેલો પરમાણુ આ બીજો બરોબર છે અને ત્યારબાદ થોડા સમય બાદ અહીંયા બંને વચ્ચે જે આકર્ષણ દ્વારા જે બળ બને છે એને આપણે શું કહીએ છીએ દ્વિધ્રુવીય એટલે અહીંયા પ્લસ આ માઇનસ આવ્યો તો અહીંયા આ કેવું થઈ ગયું અધ્રુવીય એટલે આના ઉપરથી આપણે એવું સમજાય કે જે આ આકર્ષણ છે વિક્ષેપણ અથવા લંડન બળ
ये ચણી અથવા તો કામ ચલાવશે આવું કેમ થયું કારણ કે જ્યારે અધ્રુવીય પરમાણુઓ બે એકબીજાની નજીક આવે છે ત્યારે તેમાં વિક્ષેપણ થાય છે અને પરમાણુ એકની અંદર જમણા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વધાય છે અને આ અસર થોડા સમય પછી બીજા પરમાણુની અંદર પણ જોવા મળે છે અને એ દ્વિધ્રુવીય થાય છે ખ્યાલ આવી ગયો એટલે આ બધું જ પોઈન્ટ વાઇઝ આપણે લખવું પડે ચલો પોઈન્ટ વાઇઝ કેવી રીતે આપણે લખીશું તે આપણે જોઈએ છે ચલો પહેલા તો એકમાં દર્શાવ્યા મુજબ પરમાણુનો ઇલેક્ટ્રોન વિદ્યુત એક સરખી રીતે વહેંચાયેલા છે એ તો આપણે કહ્યું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એક સરખી રીતે વહેંચાયેલા હોય છે બરાબર જ્યારે આવા પરમાણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે જો કે એક પરમાણુ એટલે કે ઇલેક્ટ્રોનના વિદ્યુત વીજભારની ઘનતા એટલે કે વિક્ષેપણ થતા જમણા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વધે એટલે આપણે જાતે લખી શકીએ કે અધ્રુવીય પરમાણુ અધ્રુવીય પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે પરમાણુ એક માં વિક્ષેપણ થતા જમણા છેડા ઉપર ઇલેક્ટ્રોન ની ઘનતા વધે અને ડાબા છેડા ઉપર ઇલેક્ટ્રોન ની ઉણપ વધે ડાબા છેડા પર ઇલેક્ટ્રોન ની ઉણપ વર્તાય બરાબર તો એવું કહેવાય કે જમણા છેડા ઉપર આંશિક ઋણ વીજભાર અને ડાબા છેડા ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે ક્લિયર માટે જમણા છેડા પર આંશિક ઋણ વીજભાર અને ડાબા છેડા પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે ક્લિયર એટલે એક છેડા ઉપર ધન અને એક છેડા ઉપર ઋણ વીજભાર ઉદ્ભવે આ જ અસર થોડા સમય પછી બીજા પરમાણુમાં પણ પ્રવર્તે છે બરાબર એટલે બંને દ્વિધ્રુવીય થાય છે ક્લિયર એટલે ઇલેક્ટ્રોનિક અને બંને પરમાણુના વિરુદ્ધ છેડા પર થતા આકર્ષણના લીધે જે બળ બને તેને આપણે વિક્ષેપણ બળ કહીએ છીએ બંને દ્વિધ્રુવીય પરમાણુ અહીંયા આપણે એવું કહીએ કે બંનેની અંદર શું થાય છે ઇલેક્ટ્રોનની ઉણપ તેમ બીજા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એ બધું આપણને ખબર પડે અને આમ પરમાણુમાં કામ ચલાવ દ્વિધ્રુવીય એટલે કે દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે આમ પરમાણુ માં કામ ચલાવ દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે બરોબર એટલે દ્વિધ્રુવીયતા ઉદ્ભવે ઓકે અને આવી રીતે એટલે આપણે એવું કહીએ કે દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે અને માટે પરમાણુ એક અને બે વચ્ચે જે કામ ચલાવ આકર્ષણ બળ ઉદ્ભવે છે બરોબર કામ ચલાવ દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે થઈ ગયું ક્લિયર અને આ આકર્ષણ બળ જે છે લગન બળ એની આપણે વાત કરીએ તો આવા કામ ચલાવ આકર્ષણ આ પ્રમાણે બે અણુ ગણતરી પણ સમજાવી શકાય અને આ પ્રકારના આકર્ષણ બળો જે છે એ એક અણુ એ પરમાણુ ઇલેક્ટ્રોનની ઘનતામાં ક્ષણિક વિક્ષેપણ કરતા તેના અસર નજીકના આવેલા પરમાણુ પર પ્રવર્તે છે બરાબર એટલે આવા આકર્ષણ બળોને આપણે શું કહીએ છીએ વિક્ષેપણ બળો ક્લિયર એટલે એક જ વસ્તુ કહ્યું બેટા કે લગ્ન બળ શું હતું ધ્યાન આપજો શું કહ્યું કે અણુ કે અથવા પરમાણુમાં ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે બાદળ એક સરખી રીતે વહેંચાયેલું છે જ્યારે આવા અણુ કે પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે તેમની વચ્ચે વિક્ષેપણ થાય છે અને પરમાણુ એકવાર વિક્ષેપણ થતા જમણા છેડા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને ડાબા છેડા પર ઇલેક્ટ્રોનની ઉણપ વધે છે માટે જમણો છેડો આંશિક ઋણ વીજભાર થાય છે અને ડાબો છેડો આંશિક ધન વીજભાર થાય છે આ અસર થોડા સમય બાદ બીજા પરમાણુમાં પણ પ્રવર્તે છે એ પણ એટલે બંને પરમાણુના દ્વિધ્રુવીય
આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ, વિક્ષેપણ અથવા તો અંદર બળ. અને આ બળ કેવું છે, કામ ચલાવશે, થોડા સમય સુધી રહેશે, પછી એ બળ નીકળશે. ક્લિયર? એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ. લંડન બળ કેવું છે, કામ ચલાવ ક્ષણિક, બરોબર. ચલો નોટ ડાઉન કરી લઉં બધું. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ. જોઈએ આપણે ધ્યાન આપજો બેટા, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ. સેકન્ડ, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ. એવું કહીએ કે વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુઓથી બનેલા અણુ હંમેશા દ્વિધ્રુવીય હોય છે. અહીંયા લખીએ વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતા પરમાણુઓમાંથી બનેલા અણુ ધરાવતા પરમાણુઓમાંથી બનેલા અણુ બરોબર હંમેશા દ્વિધ્રુવીય હોય છે. ધ્રુવીય હોય એ હોય છે બધા દ્વિધ્રુવીય. એટલા માટે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તેના ઉપર આંશિક ઋણ વિસ્તાર ઉદભવે છે, અને જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તેના ઉપર આંશિક ધન વિસ્તાર ઉદભવે છે. એટલે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ પર આંશિક ઋણ વિસ્તાર ઉદભવે, અને ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ પર આંશિક ધન વિસ્તાર ઉદભવે. ખ્યાલ આવી ગયો? એક ઉપર આંશિક ધન, ઓકે. આંશિક વીજભારનું મૂલ્ય હંમેશા વિદ્યુતીય વીજભારના, ઓકે. તો અહીંયા આપણે એવું કહીએ કે આંશિક વીજભારનું મૂલ્ય હંમેશા વિદ્યુતીય વીજભારના એકમ 1.6×10⁻¹ કુલમ કરતા ઓછું હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ બેટા કે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ, એટલે આપણે અહીંયા લખ્યું કે હાઇડ્રોજન અને ક્લોરિન HCl, જેમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એની ઉપર આંશિક ઋણ વીજભાર, અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે એની ઉપર આંશિક ધન વીજભાર, અને તેની વચ્ચેનો બંધ કેવો બને, ધ્રુવીય, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન ક્લોરિન પરમાણુ તરફ આકર્ષાયેલા હોય છે, બરાબર. અને આ વિરુદ્ધ છેડા ઉપર થતા આકર્ષણને આપણે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહીએ છીએ. તેથી HCLના બે અણુઓ વચ્ચે પારસ્પરિક આકર્ષણ થાય છે, અને આવા આકર્ષણને દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ આપણે કહીએ છીએ. અને આ અણુ વચ્ચે લંડન બળ પણ પારસ્પરિક હોય છે, અને એટલા માટે આવા અણુઓમાં બંને બળની અસર જોવા મળે, દ્વિધ્રુવીય અને લંડન બળ, બરોબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે લંડન બળ કરતા દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ કેવું હોય છે બેટા, પ્રબળ હોય છે, ઓકે. તો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ બેટા કે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. ચલો તો નેક્સ્ટ આપણે જોઈએ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. ફરવા
प्रेरित द्विध्रुवीय बल। ओके तो ध्यान आप આની અંદર શું થાય કે જ્યારે દ્વિધ્રુવીય અણુ જ્યારે અધ્રુવીય અણુની નજીક આવે છે ત્યારે આ પ્રકારના આકર્ષણ બળો જોવા મળે છે। અહીંયા લખી જ્યારે દ્વિધ્રુવીય અણુ અધ્રુવીય અણુની નજીક આવે ત્યારે આ પ્રકારના આકર્ષણ બળો જોવા મળે ના આકર્ષણ બળો જોવા મળે। બરોબર કેવી રીતે તો આપણે એવું કહીએ છીએ કે દાખલા તરીકે દ્વિધ્રુવીય અણુમાં હંમેશા ઇલેક્ટ્રોનની વાદળની ઘનતા એક એટલે કે અધ્રુવીય અણુમાં એક સરખી રીતે ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે। બરોબર એટલે વાદળની ઘનતા અસમાન રીતે વહેંચેલી છે એટલે દાખલા તરીકે અને દ્વિધ્રુવીય અણુમાં આપણે એવું કહીએ નજીક અધ્રુવીય અણુની નજીક આવે છે ત્યારે એક સિમ્પલ વસ્તુ કે દ્વિધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોનનું વાદળ અસમાન રીતે વહેંચાયેલું છે ઇલેક્ટ્રોનનું વાદળ અસમાન રીતે ત્યારે શું થશે બેટા કે ઇલેક્ટ્રોનની ઘનતા અસમાનતાથી પ્રેરિત થાય છે। બરોબર તો નજીક આવે ત્યારે અધ્રુવીય અણુમાં આવતા અધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં એટલે કે અધ્રુવીય અણુમાં અધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોનની ઘનતા અસમાન રીતે પ્રેરિત થાય છે ઇલેક્ટ્રોન ની ઘનતા અસમાન રીતે પ્રેરિત થાય અને માટે તે પણ જે અધ્રુવીય છે ને એ કેવો થઈ જશે તો ધ્રુવીય થઈ જાય છે। બરોબર જેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ કે દાખલા તરીકે અહીંયા કોઈ એક અણુ લઈ લઈએ આ એક ધ્રુવીય અણુ છે અને આ અધ્રુવીય અણુ છે। બરોબર આ એ અને અહીંયા બી આની ઉપર આંશિક ઋણ આંશિક ધન અને અહીંયા તો આપણે અધ્રુવીય અણુ છે તો જ્યારે આ બે એકબીજાની નજીક આવે છે આ ધ્રુવીય અણુ અહીંયા લખી દો ધ્રુવીય અણુ અને આ અધ્રુવીય અણુ એકબીજાની નજીક આવે ત્યારે તેનું વિક્ષેપણ થાય અને પેલો અધ્રુવીય હતો એમાં પણ આ ધ્રુવીય અસર પ્રવર્તે એટલે આ તો ધ્રુવીય રહેવાનો છે અને અહીંયા પણ આ પણ ધ્રુવીય થશે। બરોબર એટલે અહીંયા પણ આ તો એ અને બી ઋણ અને આ ધન અને અહીંયા પણ અહીંયા પ્લસ અને ધ્રુવીય અસર પ્રવર્તે છે। બરોબર એટલે આ આકર્ષણને આપણે શું કહીએ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય। બરોબર એટલે આ વસ્તુ પણ આપણને ખબર હોય છે આ પ્રકારના અણુઓમાં પણ લંડન બળ પારસ્પરિક હોય છે। અહીંયા લખીએ આ પ્રકારના અણુઓમાં પણ લંડન બળ પારસ્પરિક હોય છે। ઓકે અને આ પ્રકારના અણુ લંડન બળની વેગી અસર જોવા મળે છે। બરોબર તેથી આ પ્રકારના અણુઓમાં લંડન બળ વેગી અસર જોવા મળે છે। બરોબર છે શું થયું કે જ્યારે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ એ
એકબીજાની નજીક આવે છે ત્યારે આ જે ધ્રુવીય અસર છે એ અધ્રુવીય અણુમાં પ્રવર્તે છે અને અધ્રુવીય અણુ પણ કેવો થઈ જાય છે ધ્રુવીય બરાબર તો અહીંયા આપણે ધ્રુવીય અણુ લખી દઈએ ધ્રુવીય અણુ અને અહીંયા આપણે લખીએ પ્રેરિત ધ્રુવીયતા અધ્રુવીય અણુમાં પ્રેરિત ધ્રુવીયતા અધ્રુવીય અણુમાં પ્રવર્તે બરાબર અને એટલા માટે તે કેવું થઈ જાય છે તો ધ્રુવીય દ્વિધ્રુવીય બરાબર અને આવી રીતે આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઓકે ક્લિયર તો આજના વિડિયો માટે આ ટુઇનમ આજે આપણે વાત કરી કે વાંડરવાલ્સ આકર્ષણ બળ વાંડરવાલ્સ આકર્ષણ બળના પ્રકારો જેમાં લંડન બળ વાત કરી દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ વાત કરી અને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણની વાત કરી બરાબર લંડન એટલે બેઉ અધ્રુવીય હતા દ્વિધ્રુવીય એટલે બેઉ દ્વિધ્રુવીય હતા અને પ્રેરિત દ્વિધ્રુવીય જેમાં એક દ્વિધ્રુવીય અને એક અધ્રુવીય હતું ક્લિયર તો આ બધું આપણને ખબર હોવી જોઈએ બરાબર આજના વિડીયો માટે આટલું ઇનફ થેન્ક યુ વેરી મચ